धोरण 11 विषय आंकड़ाशास्त्र प्रकरण नंबर 4 प्रसार मानो आज आप अभ्यास करीशू। अगाऊ आपणे प्रकरण नंबर 1 माहिती नु एकत्रीकरण अने प्रकरण नंबर 3 मध्यवर्ती स्थितिमान ना माप नो अभ्यास करी चुक्या छे। आज आप प्रसार मानो अभ्यास करीशू। प्रसार मान प्रसार एटले के फैलायेलू। सौथी पहला तेनो आपणे अर्थ लई लईए। माहितीना अवलोकनों सरेराशना मापथी केटला अंतरे फैलायेला के विस्तरेला छे ते मापने प्रसारमान कहेवामां आवे छे। एटले के जे माहितीना अवलोकनों छे ए तेना मध्यकथी अथवा सरेराशना मापथी केटला प्रमाणमां फैलायेला छे ए दर्शावतुं माप एने प्रसारमान कहेवामां आवे छे। प्रसिद्ध आंकड़ाशास्त्री स्पीगले आपेली प्रसारमानी व्याख्या। माहितीना सरेराश मापनी आसपास तेना अवलोकनों केटला प्रमाणमां फैलायेला छे ते दर्शावतुं मूल्य एटले के चलन अथवा प्रसारमान। प्रसारमाननुं बीजुं नाम शुं छे? चलन पण कहेवामां आवे छे। हवे तेना आपणे लक्षणो लईशुं। सौथी पहेलुं लक्षण छे तेनी व्याख्या स्पष्ट अने चोक्कस होवी जोईए। त्यारबाद बीजो मुद्दो लईशुं तेनी गणतरी सहेली अने समजवामां केवुं होवुं जोईए? सरळ होवी जोईए। त्रीजो मुद्दो लईशुं तेनी गणतरीमां माहितीना बधा ज अवलोकनोनो उपयोग थवो जोईए। जे आपणने माहिती आपी होय ए माहितीना बधा ज अवलोकनोनो तेमां उपयोग थवो जोईए। चोथो मुद्दो लईशुं ते बैजिक क्रियाओ तथा आंकड़ाशास्त्रीय गणतरीओ माटे अनुकूल होवुं जोईए। अने पांचमुं लक्षण छे ते निदर्शनना सापेक्षमां स्थिर माप होवुं जोईए। निदर्शन एटले शुं? समष्टिमांथी निदर्श पसंद करवानी प्रक्रियाने निदर्शन कहेवामां आवे छे। अगाउ आपणे शीखी गया छे एटले के एक ज समष्टि होय एमांथी आपणे जुदा जुदा कदना आपणे निदर्श माप लईए परंतु एना माप शुं छे बदलवा जोईए नहीं। प्रसारमाननुं माप केवुं होवुं जोईए? एकंદરે સરખું હોવું જોઈએ। ત્યારબાદ આપણે છઠ્ઠો મુદ્દો લઈશું તેની કિંમત પર માહિતીના અતિ નાના અને અતિ મોટા અવલોકનોની અસર ઓછી હોવી જોઈએ। હવે આપણે પ્રસારના નિરપેક્ષ માપ અને સાપેક્ષ માપનો અભ્યાસ કરીશું। નિરપેક્ષ માપ એટલે શું? જે પ્રસારના માપને માહિતીના અવલોકનોના એકમ વડે દર્શાવવામાં આવે તે માપને પ્રસારનું નિરપેક્ષ માપ કહેવામાં આવે છે। તેની બીજી વ્યાખ્યા આ પ્રમાણે છે જે માપને એકમ વડે દર્શાવવામાં આવે છે તે માપને નિરપેક્ષ માપ કહેવામાં આવે છે। દાખલા તરીકે માહિતીના અવલોકનોનું એકમ કિલોગ્રામ હોય તો પ્રસારના માપનો એકમ કિલોગ્રામ થશે। એકમ સેન્ટીમીટર હોય તો પ્રસારના માપનો એકમ સેન્ટીમીટર હોય। એનો મતલબ કે જવાબમાં એકમ આવે। હવે આપણે સાપેક્ષ માપનો અભ્યાસ કરીશું। સાપેક્ષ માપ એટલે શું? પ્રસારનું જે માપ એકમથી મુક્ત હોય તેને પ્રસારનું સાપેક્ષ માપ કહેવામાં આવે છે। અને તેની બીજી વ્યાખ્યા તમે આ પ્રમાણે પણ લખી શકો છો જે માપ એકમથી મુક્ત હોય તે માપને સાપેક્ષ માપ કહેવામાં આવે છે। સાપેક્ષ માપ એટલે કે વિદ્યાર્થી મિત્રો જવાબમાં એકમ આવે નહીં। પ્રસારના સાપેક્ષ માપને પ્રસારાંક કહેવામાં આવે છે। આ પ્રશ્ન એક વાક્યના જવાબમાં પૂછાય છે પ્રસારના સાપેક્ષ માપને શું કહેવામાં આવે છે? તો પ્રસારાંક કહેવામાં આવે છે। હવે આપણે પ્રસારના માપનો અભ્યાસ કરીએ। હવે આપણે પ્રસારના માપોનો અભ્યાસ કરીશું। ચાર માપ છે વિસ્તાર, ચતુર્થક વિચલન, સરેરાશ વિચલન અને પ્રમાણિત વિચલન। આ માપ એ પ્રસારના નિરપેક્ષ માપ છે જેના જવાબની અંદર શું છે? એકમ લાગે છે। અને આ માપ એ સાપેક્ષ માપ છે વિસ્તાર પરથી વિસ્તારાંક, ચતુર્થક વિચલન પરથી ચતુર્થક વિચલનાંક, સરેરાશ વિચલન પરથી સરેરાશ વિચલનાંક, પ્રમાણિત વિચલન પરથી પ્રમાણિત વિચલનાંક। આ માપ એ સાપેક્ષ માપ છે જેના જવાબમાં એકમ આવતા નથી। COVID-19ના કારણે તમારો અભ્યાસ 30% ઘટાડેલો છે એટલા માટે તમારા કોર્સની અંદર વિસ્તાર અને સરેરાશ વિચલન છે નહીં। છતાં પણ આપણે એનો ટૂંકની અંદર શું કરીશું? અભ્યાસ કરીશું। મુખ્ય આપણે ચતુર્થક વિચલન અને પ્રમાણિત વિચલનનો આપણે ઊંડાણપૂર્વક અભ્યાસ કરીશું।